ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવશે એમ એમ તમે બધા ખૂબ જ ટેન્શનમાં હોવ છો, સ્વાભાવિક છે. પરંતુ મિત્રો, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તો એના અગત્યના પ્રશ્નો કયા કયા, તો આ બધી મૂંઝવણોનું સમાધાન આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે એક નવા સાયન્સના ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું આજે કહીશ તમને. આજે આપણે જે જોવાના છીએ એ ચેપ્ટર આમ લાંબુ છે, પરંતુ આ વખતે બોર્ડની પરીક્ષામાં એના મોટા ભાગના ટોપિકો દૂર કરવામાં આવ્યા છે, એટલે આખું ચેપ્ટર ખૂબ જ નાનું થઈ ગયું છે. અને નાના ચેપ્ટરમાં ઓછા ઓછી તૈયારીમાં આપણે આજે વધારે માર્ક્સ મેળવવાના છે, બરોબર? તો આ પહેલા આપણે ચેપ્ટર 2, બરોબર, એસિડ બેઝ અને ક્ષારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. તે ઉપરાંત ચેપ્ટર નંબર 4, કાર્બન અને તેના સંયોજનો, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. અને આજે આપણે ચેપ્ટર નંબર 11, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, આ ખૂબ જ ઈઝી ચેપ્ટર અને એની વાત આજે આપણે કરવાની છે. આ ચેપ્ટરમાંથી તમારે 5 માર્ક્સનું પૂછાશે, એમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન આવશે અને વિકલ્પ વાળો એક પ્રશ્ન, એમ 4 ને 1 5, એમ આ ચેપ્ટરનો ગુણ ભાર થાય છે 5, બરોબર મિત્રો? અને મોટા ભાગના ટોપિકો કટ છે, એટલે ચિંતા પણ બહુ ઓછી થઈ છે આ ચેપ્ટર માટે અને સરળ પણ છે મિત્રો. તો ચાલો આપણે જોઈએ, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આ ટોપિક છે, બરોબર? તમે ટેક્સ્ટ બુક ખોલશો એટલે એની અંદર આ ટોપિક જોવાનો, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, અને એમાંથી કયા પ્રશ્નો અગત્યના છે. તો એમાં પહેલો પ્રશ્ન તમારો થાય છે કે કાચના ત્રિકોણાકાર પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન યોગ્ય નામ નિર્દેશન યુક્ત રેખાકૃતિ દોરી સમજાવો અને તેના પરથી વિચલન કોણને વ્યાખ્યાયિત કરો, બરોબર? આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એટલે તમારે આ પણ તૈયાર કરવાનું છે. વન ટાઈપ ઓફ પ્રયોગ છે. બીજો ટોપિક આપણે જોઈએ, આ ટોપિકમાંથી આ એક જ અગત્યનો પ્રશ્ન 4 માર્ક્સમાં નીકળે છે. બીજો છે ટોપિક આપણો, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. તો એમાં જે પ્રશ્ન છે 4 માર્ક્સમાં, એ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો અને 4 માર્ક્સમાં તમારે પૂછાશે. બીજો એક પ્રશ્ન આ જ ટોપિકમાંથી પૂછાવાનો છે અને એ છે મેઘધનુષ્યની રચના સમજાવો, બરોબર? જાની વાલી પીના રા. આપણો ત્રીજો ટોપિક જે આ પરીક્ષામાં લેવાયેલો છે, વાતાવરણીય વક્રી ભવન. તો એમાં જોઈએ તો વાતાવરણમાં વક્રી ભવન કેવી રીતે થાય છે, શા માટે તારા ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી, બરોબર? એ કારણ સ્વરૂપે પણ પૂછાય છે. જો અહીંયા કે તારાઓના ટમટમતા હોવું પર નોંધ લખો, અથવા તારાઓ કેમ ટમટમે છે એનું કારણ આપો. એટલે આ રીતે ટૂંક નોંધ સ્વરૂપે પણ 2 માર્ક્સમાં પૂછી શકાય અને કારણ સ્વરૂપે પણ મિત્રો પૂછી શકાય. એટલે પ્રશ્ન એક હશે, પણ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો મિત્રો પૂછી શકાય. બીજો પ્રશ્ન જોઈએ તો વાતાવરણીય વક્રી ભવનની સૂર્યોદય તથા સૂર્યાસ્ત પર શું અસર થાય છે, બરોબર? તો આ હતા આપણા આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પણ મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો, જે 4 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો છે, બરોબર? એટલે તમે જોયું આ ચેપ્ટરમાં 5 માર્ક્સનું પૂછાય છે. મોટા ભાગના ટોપિકો આપણા અહીંયા નથી પૂછાવાના,
જે કટ કરવામાં આવેલા છે એવા ટોપિકો કયા તો એક તો માનવ આંખને કાઢી નાખવામાં આવી છે સમાવેશન ક્ષમતા દૂર કરવામાં આવી છે દ્રષ્ટિની ખામીઓ એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી ગુરુ દ્રષ્ટિની ખામી નહીં પૂછાય અને તેનું નિવારણ પછી છે પ્રકાશનું પ્રકિરણન ટિન્ડલ અસર મોસ્ટ ટાઈમથી પ્રશ્નો નીકળી ગયા છે આમાંથી બીજું સ્વચ્છ આકાશનો વાદળી ભૂરો રંગ કેમ હોય છે તો આ મોટા ભાગના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના ટોપિકો હતા એ આ વખતે બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા છે એટલે એમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાના નથી એટલે આ આખું ચેપ્ટર તમારું ખૂબ જ ટૂંકું થઈ ગયું બરોબર થોડાક જ પ્રશ્નો તૈયાર કરી નાખો આટલા બરોબર એના જવાબો આકૃતિઓ કોન્ક્રીટ તૈયાર કરો 5 માર્ક્સ ઈઝીલી આવી ગયા હવે તમે જુઓ પહેલા આપણે કયું જોયું એસિડ બેઝ ક્ષાર એના 10 માં પછી કાર્બનિક સંયોજનો અને કાર્બન અને તેના સંયોજનો એના 6 માર્ક્સ એટલે 16 અને આજે 5 એટલે 21 એટલે મિત્રો આ રીતે જો તમે પદ્ધતિસર અને વધારે માર્ક્સ નું જે પૂછાય છે એવા ચેપ્ટરો પહેલા તૈયાર કરી નાખો અને ત્યારબાદ બીજા ચેપ્ટરો તૈયાર કરવાનું રાખો બરોબર હવે મને ચોક્કસ ખાતરી છે કે હવે મોટા ભાગનું ટેન્શન તમારું દૂર થયું હશે મેથ્સ માં પણ હું આ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે દાખલાઓ છે એના વિડિયો વિભાગ બી વિભાગ સી વિભાગ ડી ના અપલોડ કરેલા છે અને તમે ગણવાના પણ ચાલુ કરી દીધા હશે તમને કોઈ પણ મેથ્સ માં દાખલો અથવા એનું ઉદાહરણ ન આવડે તો આપણી ચેનલ ઉપર એ બધા દાખલાઓ ના સોલ્યુશન મે ગણતરી સાથે શીખવાડેલા છે તો તમે એમાં જોઈ લેજો સાથે સાથે વિજ્ઞાનમાં કોઈ પણ ટોપિક તમને ન આવડે અથવા ન સમજાય તો એ બધા પ્રશ્નો ના ટોપિકો ચેપ્ટર વાઇઝ સોલ્યુશન સાથે પણ મૂકેલા છે બરોબર તો હવે તમારી ચિંતા અહીંયા પૂરી થાય છે મિત્રો તો હવે મહેનત કરો ખૂબ જ દ્રઢ વિશ્વાસ સાથે રાત્રે 12 વાગ્યા સુધી વાંચી અને લખી લખીને મિત્રો તૈયાર કરવાનું રાખો તો નેક્સ્ટ વિડિયોમાં પાછા બીજા એક અગત્યના ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો